हेलो विद्यार्थी मित्रों, आपणी चैनल शिक्षा क्लासीस ने सब्सक्राइब करो अने बाजू में आपेल बेल आइकन्स ने प्रेस करो जेथी आपने अमारा नवा वीडियो मळता रहे। नमस्कार विद्यार्थी मित्रों, हूँ नीरव पंड्या, अमारे यूट्यूब चैनल में आप सौनो हार्दिक स्वागत करूँ छू। आज आपणे धोरण 12 एकाउंट विषय नी अंदर चेप्टर नंबर 3 पागड़ी नु मूल्यांकन तेना विषे अभ्यास करीशुं। तो चेप्टर नंबर 3 पागड़ी नु मूल्यांकन तो सामान्य कोईपण धंधा नो नफो कमाने क्षमता हवे ए चेप्टर पागड़ी नु मूल्यांकन केवी रीते कोईपण धंधा में नक्की करवामां आवे छे तेना विशे आज आपणे डीपली अभ्यास करशुं। जवाब विभाग बी ए चार मार्क्स प्रश्न पूछाय छेप्टर कुल 6 मार्क्स तो એના માટે વિભાગ અને વિભાગ મિલિંગ થિયરી કવર કરવા માટે આપણે થોડો પોઈન્ટ અહીંયા લીધા છે તો જોઈ લઈએ। ચાલો તો સૌપ્રથમ પાગડી, તો પાગડી એટલે શું? તો ચોપડીની અંદર આપણે બે વ્યાખ્યા આપેલી છે જે બેના બેમાં તમે કોઈ પણ એક્ઝામની અંદર લખી શકો છો જેના તમને પૂરેપૂરા માર્ક્સ મળશે। તો પાગડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે। પાગડી કેવી છે? ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે। બરાબર, આ એકની વ્યાખ્યા છે જે તમારે યાદ રાખવાની છે। પાગડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે, આ એક વ્યાખ્યા છે। અને બીજી વ્યાખ્યા છે કે કોઈ પણ ધંધાનો અપેક્ષિત નફા કરતા, અપેક્ષિત મતલબમાં તમારી આશા મુજબ તમને કેટલી અપેક્ષા છે કે મને આટલો ઓછામાં ઓછો નફો થશે, કોઈ પણ ધંધાની અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાન મૂલ્યને પાગડી તરીકે ઓળખવામાં આવે છે। શું કીધું છે? કે કોઈ પણ ધંધાનો અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાન મૂલ્યને પાગડી તરીકે ઓળખવામાં આવે છે। સર, અપેક્ષિત નફો એટલે માની લો કે તમે 3 મિત્રો અથવા કોઈ વ્યક્તિ ધંધો ચાલુ કરેલો છે અને તમે ધંધામાં 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે અને તમને ખબર કે વર્ષના અંતે તમને 1 લાખ રૂપિયાનો નફો થશે। બરાબર, વર્ષના અંતે 1 લાખ રૂપિયાનો નફો થશે, તો તમારી અપેક્ષા કેટલાની હતી? 1 લાખ રૂપિયાની। પરંતુ વર્ષના અંતે નફો થયો કેટલો? 1 લાખ ને 20 હજાર। તો તમારી અપેક્ષા કરતા કેટલો નફો વધારે થયો? 20 હજાર। કેટલો નફો વધારે થયો? 20 હજાર। તો આ જે 20 હજાર નફો છે એ તમારે એ 20 હજાર નફો વધારે થયો એને ગુડવિલ તરીકે એટલે કે પાગડી તરીકે ઓળખવામાં આવે છે। પાગડીને અંગ્રેજીમાં ગુડવિલ કહે છે। તો આની બે વ્યાખ્યા છે જે તમારે લખવાની છે, નોટ ડાઉન કરવાની છે। પછી આગળ સર, પાગડી શું કામ હોય? કોઈ પણ ધંધાની વેલ્યુ કેમ એટલી વધારે હોય છે? તો પાગડી છે તો પાગડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળ એટલે એવા તો કયા પરિબળો છે જે કોઈ પણ ધંધાની આ વેલ્યુને અસર કરે છે તે આપણે જોવાનું છે। તો પહેલા તો ધંધાનું સ્વરૂપ, ધંધાનું સ્વરૂપ મતલબ તમારો બિઝનેસ કેવો છે? ટેક્સટાઇલ છે, ડાયમંડ છે, ઇન્ડસ્ટ્રી છે, એજ્યુકેશનની ફિલ્ડ છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ છે, મતલબમાં તમારા ધંધાનું સ્વરૂપ એની પાગડી પર બહુ અસર કરતું હોય છે। બરાબર છે, તમારા ધંધાનું સ્વરૂપ છે પાગડી પર બહુ અસર કરતું હોય છે। દાખલા તરીકે આપણે નોર્મલ કપડાની બ્રાન્ડ જોઈએ તો કપડાની બ્રાન્ડમાં જેકેટ, જોન્સી અને લુઈસ અને ઘણી બધી આપણે નોર્મલ દેશી બ્રાન્ડ પણ હોય છે। તો તમારા ધંધાનું સ્વરૂપ મતલબમાં તમારો ધંધો કયા સેક્ટરમાંથી આવે છે એ બહુ એનું મહત્વનું પરિબળ છે, એમાં ડીપમાં તમારે જવાની જરૂર છે નહીં। પછી જે ધંધાનું સ્થળ, આપણને બધાને ખબર છે કે આપણે કોઈ પણ શોપિંગ મોલમાં કે શોપિંગ કોમ્પ્લેક્સમાં અંદર જઈએ છીએ તો મોટાની જે મેન મેન દુકાન છે, જે મેન સ્પોર્ટ પર દુકાન, ભારત દુકાનો છે, ફરી પાસે હોય તો મોટા મોટા જે બ્રાન્ડેડ શોરૂમ છે, મતલબમાં જે મોટી મોટી કંપનીઓ છે તે લોકો પાસે હોય છે। ઓકે, પછી છે ધંધાના વર્ષો, મતલબમાં તમે કોઈ પણ ધંધાની અંદર કેટલા વર્ષથી કાર્યરત છો તેની સાથે પાગડીનું મૂલ્યાંકન બહુ અસર કરે છે। જેટલો ધંધો તમારો જૂનો તેટલી તેની પાગડી વધારે, જેટલો ધંધો તમારો જૂનો તેટલી તેની પાગડી વધારે। પછી બજારની સ્થિતિ, બજારની સ્થિતિ મતલબમાં તમારો બિઝનેસ કેવો છે પ્લસ તમારા બિઝનેસમાં ઇજારા સાઈન મતલબમાં મોનોપોલી, કે તમે જે વસ્તુ બનાવો છો એ બીજો કોઈ બનાવી શકે નહીં। ફોર એક્ઝામ્પલ, આપણે ક્ષેત્રફળ પ્રમાણ છે એનું એક્ઝામ્પલ આપણે અહીંયા લઈએ છીએ કે તમે ગ્રેડ રોડ ની અંદર। પછી સંચાલકોની કાર્યક્ષમતા, શું છે સંચાલકોની કાર્યક્ષમતા, મતલબમાં જે ધંધાના માલિકો છે
ધંધાનું મેનેજમેન્ટ કેવી રીતે કરે છે, ધંધાનું આયોજન, ધંધાનું પ્લાનિંગ કેવી રીતે કરે છે, તે બધા પરિબળો પર અસર કરે છે પાગડી અને અન્ય ખાસ લાભો. મતલબમાં તમારી કોઈ ટ્રેડ છે, પેટન્ટ છે, કોપીરાઇટ છે, બરાબર છે, ડોમિનોસ પિઝા છે, પિઝા હટ છે, કેએફસી છે, આ જે બધા મતલબમાં અમુક અમુક બિઝનેસ છે, કોકોકોલા છે, કોકોકોલાનો પોતાનો એક ફોર્મ્યુલા છે, કોકોકોલા અને પેપ્સી બંને કેવા છે, કોમ્પિટિટર ફર્મ છે, તો એ લોકોની એક પેટર્ન છે, મતલબમાં પોતાનો ફોર્મ્યુલા છે જેના પાગડીના મૂલ્યને અસર કરે છે. ઓકે, તો પાગડીના મૂલ્યને અસર કરતા પરિબળો ફરી આપણે જોઈએ, પછી બજારની સ્થિતિ, મતલબ તમારી પાસે ઇજારા છે, મતલબ મોનોપોલી આવી છે કે તમે જે વસ્તુ કે તમે પ્રોડક્ટ અથવા તમે ક્વોલિટી અથવા તમે જે સર્વિસ આપો છો એવી સર્વિસ બીજું કે આપવું જોઈએ નહીં, તો તમારી પાગડી કેવી હશે, વધારે. પછી સંચાલકોની કાર્યક્ષમતા, મતલબ જે ધંધાનું મેનેજમેન્ટ કરે છે તે લોકોની કાર્યક્ષમતા પર પાગડીની અસર પડે છે. અને અન્ય ખાસ લાભ, મતલબ જે તમારી ટેકનિકલ સેક્ટર છે, તમારી કોઈ ટ્રેડિંગ પેટર્ન છે, કોઈ ટ્રેડમાર્ક છે, જેના બેઝ પર તમે મતલબ નામ ઉપર તમે ખાસું વધારે કમાતા હો છો, એ બધા અન્ય ખાસ લાભમાં આવે છે. આ જે પોઈન્ટ છે મેં અહીંયા ઉપરથી સમજાવ્યા છે, તમે એકવાર બુકમાંથી વાંચી લેજો અને ખબર ન પડે તો નીચે યુટ્યુબ સેક્શનમાં ચેનલનો કમેન્ટ કરી દેજો. ઓકે, હવે જે આપણે મેઈન ભણવાનું છે પાગડીના મૂલ્યાંકનની પદ્ધતિ, મતલબ આજે આપણે કીધું છે સેક્શન ડી માં 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, એ 4 માર્ક્સનો પ્રશ્ન આ ચાર પદ્ધતિમાંથી એક જ છે. બોર્ડની અંદર પહેલી, બીજી અને ત્રીજી આ ત્રણ પદ્ધતિ આઈએમપી છે, યાદ રાખજો. બોર્ડની અંદર 99% આ ત્રણ માંથી જ પૂછાશે, આનો ચાન્સ બહુ ઓછો છે, ઇમ્પોર્ટન્ટ જ્યારે ચાર છે. ઓકે, તો ચલો પહેલી એની પદ્ધતિ સરેરાશ નફાની પદ્ધતિ. કઈ? સરેરાશ નફાની પદ્ધતિ, મતલબ આ પદ્ધતિની અંદર છેલ્લા 3 વર્ષ, 5 વર્ષ, 4 વર્ષ નફો ધ્યાનમાં લેવામાં આવે છે. ભારી સરેરાશ નફાની પદ્ધતિની અંદર પણ સેમ વસ્તુ છે, આ બંનેમાં કેટલો ફરક છે, શું શું ફરક છે આપણે આગળ લેક્ચરમાં જોવાના છીએ. અને ત્રીજી પદ્ધતિ છે અધિક નફાની પદ્ધતિ. કઈ પદ્ધતિ? અધિક નફાની પદ્ધતિ. અને ચોથી પદ્ધતિ નફાના મૂડીકરણની પદ્ધતિ. ઓકે, ફરી એકવાર પાગડીના મૂલ્યાંકનની પદ્ધતિ કેટલી? 4. પહેલી કઈ? સરેરાશ નફાની. બીજી ભારી સરેરાશ નફાની. ત્રીજી અધિક નફાની. અને ચોથી નફાના મૂડીકરણની પદ્ધતિ. આ 4 પદ્ધતિ ઉપર ડીપલી લેક્ચર આવશે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.